નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધી હતી. 42 વર્ષમાં આ પહેલી વખત બન્યું હશે કે જ્યારે કોઈ વડાપ્રધાને ડોડાની મુલાકાત લીધી. જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પરિવારવાદે જમ્મુ કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કોલકાતા આરજીકર હોસ્પિટલમાં બળાત્કાર બાદ મર્ડર અંગે ડોક્ટર છેલ્લા 33 દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવ કરી રહેલા ડોક્ટરોની મુલાકાત કરી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે હું તમારા વિરોધને સલામ કરું છું, મહેરબાની કરીને મને થોડો સમય આપો, જે કોઈ ગુનેગાર જણાશે તેની સામે હું કડકમાં કડક કાર્યવાહી કરીશ. કોલકાતાના SN બેનર્જી રોડ પર બ્લાસ્ટની ઘટના બની. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળને સીલ કરી દીધું છે. આ મામલે પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટમાં એક કચરો ઉઠાવનાર વ્યક્તિ ઘાયલ થયો. હિમાચલ પ્રદેશના સિમલામાં સંજોલી મસ્જિદ વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મસ્જિદમાં ગેરકાયદે બાંધકામને કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મસ્જિદ વિવાદ લઈને કુલ્લુમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અંબાજી ખાતે મા અંબાના મંદિરમાં ત્રીજા દિવસે 5 લાખ કરતાં વધુ યાત્રાળુઓએ અંબાજીમાંના દર્શન કર્યા. અત્યાર સુધીમાં મંદિરના શિખરે 521 ધ્વજારોહણ થયું છે. ગુજરાત તેમજ દેશભરમાંથી જગતજનની મા અંબાના દર્શન કરવા આવી પહોંચેલા યાત્રિકો માટે વહીવટીતંત્રએ વ્યવસ્થા ગોઠવી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાં આજે 1574 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળસપાટી 615.54 ફૂટ પર પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની 3 દિવસીય મુલાકાતે જશે. PM ટાટાનગર રેલવે સ્ટેશન પર ટાટાનગર પટના વંદે ભારત ટ્રેન સહિત 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સિવાય તેઓ 21,000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ નવા મહેમાન વિશે માહિતી શેર. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ મહેમાન એક વાછરડું. PM કહ્યું કે મારા નિવાસસ્થાને પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે. તેના કપાળ પર પ્રકાશનું ચિહ્ન છે, તેથી તેનું નામ દીપજ્યોતિ રાખવામાં આવ્યું છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતની સતત 5મી જીત હતી. જોકે ટીમ ઇન્ડિયા તો પહેલેથી જ સેમિફાઇનલમાં પહોંચી. અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.